કા વિજયભાઈ, શું કરે તમારા બા બાપુજી બધા? એ મજા કરે કે માસીના ઘરે મળવા આવ્યા એમને? હા, સારું સારું. પણ ભાઈ, મેં સાંભળ્યું છે કે તમે ઘરમાં કંઈ ડખો હતો ને બીજા લગ્ન કર્યા, આ કંઈ સારું ન કહેવાય? સમજાવો સમજાવો બાપુજી, આવા કામ કરાય? આ બે બે દીકરાનો બાપ બની ગયો ને હવે બીજા લગ્ન કરે છે, શું થશે છોકરાઓનું અને એની વાઈફનું? એ અને સમાજમાં તમારા મા બાપને નીચું જોણાજણું થાય અને આવા કામ કરાતા છે. કંઈક તકલીફ હોય, બાયું મને ન સમજતા હોય તો તમારે માસીને બોલાવી જવા જોઈએ, એ સમજાવે ને. મને બોલાવો તો હું કંઈક એને સમજાવત. પણ આવું તમે પગલું ભર્યું એ વ્યાજબી નથી હો ભાઈ. રોજ સવારે ઉઠીને મારે એ જ માથાકૂટ કરવાની, રોજ માથાકૂટ ચાલતી હોય મારી જોડે, તો પછી બીજા લગ્ન નહીં તો કંટાળીને હું શું કરું કે તમે? પણ આ કાંઈ એનો ઉકેલ નથી. આવા ઉકેલ ગોતવા જાય ને તો ઘેરે ઘેરે છે ને ઘર કંકાસ થોડો ઘણો તો ચાલતો જ હોય. એને આપણી રીતે આપણે ટેકલ કરવાનો હોય અને આપણાથી ન માને તો ઘરના બે વડીલને કહેવાનું હોય, કાં એના મમ્મી પપ્પાને, એટલે કે તમારા સાસુ સસરાને વાત કરો કે ભાઈ આવી રીતે ડખો કરે છે, તો તમે આવીને સમજાવો એને. હું કહો? હા, પણ એને સમજવું ક્યાં છે? એને કોઈની વાત સમજવી જ નથી ને. નથી મારી બેનનું સાંભળતો, નથી એના પપ્પાનું સાંભળતો, કોઈનું સાંભળવું જ નથી. અને બીજા લગ્ન કરવા, બાપુજી તમે કહો કે કોના ઘરમાં ડખા ન ચાલતા હોય? ઘેરે ઘેરે માટીના ચૂલા છે ભાઈ, ક્યાંય સ્ટીલના કે સ્ટેનલેસ સ્ટીલના કે પિત્તળના ચૂલા નથી. એટલે આ તો છે ને તમે એક ઘંટડી બાંધી હતી એ વાગતી હતી તમને, ત્યાં તમે બીજી ઘંટડી બાંધી, હવે બે વાગશે તમને. આ તો અમે તમારે ભલા માટે કેવી છે, સંસારમાં રહેવું હોય ને તો બે નાવમાં પગ રાખીને ક્યારેય મુસાફરી ન થઈ શકે. એકમાં માંડ માંડ થાય છે ભાઈ, એકે નથી નિભાવતું, તો તમે બે બે કરીને બેઠા. સમજવું જ નથી ને, અને આવા આડેધડ નિર્ણય લઈ લીધા. હવે તારા દીકરાનું શું? હા, આ તારી વાઈફનું શું? અને આ બીજીને જે પરણીને લાવ્યો છે એને રાખીશ ક્યાં? કાલ હવે એને છોકરા થાય તો બેને ડખા વધવાના છે, ઘટવાના નથી હવે પછી. એટલે જે કંઈ પગલું ભર્યું છે ને એમાં પાછું કંઈક સમાધાનકારી વલણ લાવો અને એકને છૂટી કરો અને જે જૂનું છે ને એને સાચવીને બેહો ભાઈ. એની ચિંતા તમે નહીં કરો, હું એટલા રૂપિયા કમાવું છું ને કે બંનેને સાચવી લે. ભાઈ આજે તો રૂપિયા કમા છો, પણ કાલ હવાર તારું મગજ ઠેકાણા બે બાયુ રહેવા દે તો તું રૂપિયા કમાય એકને બેને આપી ગઈ. આ તો તારા ભલા માટે કેવી છે, આજે તારા દિવસો હારા છે એટલે તું આવી વાતું કરે છે અમારી હેઠું અને બે બાયુને સાચવી લેવાની વાત કરે છે. પણ કાલ કોણે દેઠી છે ન જાણ્યું જાનકીનાથે કે કાલ સવારે શું થવાનું છે. તો તું ને હું કંઈ આપણે અગમચેતીવાળા છીએ કે આપણને ભવિષ્ય ખબર પડી ગઈ છે બધી? કોઈ વસ્તુ સમજવા તૈયાર નથી. હવે છે ને તારા આ બધા ડખા લઈને મારા ઘરમાં નહીં આવતો, અને તારે જો કહેવું હોય ને તો સમાધાન થઈ જાય ને પછી મારા ઘરમાં પગ મૂકજે, ત્યાં સુધી પગ મૂકતો જ નહીં. આ તો તમારું જોઈને છે ને કાલ હવારે અમારા છોકરા શીખે, આજુબાજુવાળા આવું કંઈક શીખે અને કરે તો અમારે ક્યાં જવું, ઢાંકણીમાં ડૂબી મરવાનું થાય અમારે તો. એ મારે તમારી સલાહ સૂચન કાંઈ લેવાની જરૂર નથી, હું તો ખાલી તમને મળવા આવ્યો હતો. સલાહ સૂચન તમારી તમારી જોડે રાખો, મને કોઈ જરૂર નથી. સારું ભાઈ, તને જેમ ઠીક લાગે એમ કર. આ તો છે ને અમે વડીલ રહ્યા અને દુનિયાદારી જોઈ છે એટલે તને કીધું, બાકી તારું જીવન છે તારે જીવવાનું છે, અમારે હું ફેર પડે ભાઈ. હા, જે કરવું હોય ને એ કરજે, પણ તાર સમાધાન થઈ જાય ને પછી આ ઘરમાં આવજે, બરાબર? ત્યાં સુધી તારું મોડું અમને નહીં બતાવતો. સારું, નહીં બતાવું. આજકાલની જનરેશનને એક જગ્યાએ સમાધાનકારી વલણ અપનાવવું નથી, પોતાને બદલવું નથી અને છે ને તાત્કાલિક નવા નિર્ણયો લઈ અને નવે ઘોડે સવારી કરવી છે. ભાઈ ઘોડા બધા એક સરખા જ હોય, સવારી કરો એટલે તમને મંજિલ પર જ પહોંચાડે, પણ આ તો શું છે ઘોડા બદલા કરે છેલ્લે એટલે ટટ્ટુઓ નીકળે અને બધાની ગતિ છે ને મંદ પડે અને બીમાર પડે બધા પછી. સાચી વાત છે બાપુજી, પણ સમજવું ક્યાં છે, એ લોકોને તો એક જ વસ્તુ છે ને કે અમે કમાઈએ છીએ, અમારી પાસે રૂપિયા છે, અમારે ક્યાં કાંઈ કમી છે. હા, તો અત્યારે એને બે બાયડી રાખવા દો, પણ પછી આગળ જતાં ખબર પડશે કે આ બે બાયડી રાખવાનું પરિણામ શું આવે છે. જવા દો, એ રૂપિયાથી કંઈ જીવન નથી જીવાતું, એ આ જનરેશનને કોણ શીખવાડે? પછી સૌથી માલદાર હોય અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, એ બે ભાઈઓના ઝઘડા ચાલતા હોય અને એની પાછળ જોવો ને તો બાયુના થોડા ઘણા કારણો હોય જ. એમાં કે અમિતાભ બચ્ચનનું ઘર હોય
ક્યાંક પણ તમે જોઈ લો નાના મોટા કોઈ પણ પરિવારમાં એક જ ડખો હોય સમજવાનું હોય આપણે. સારું ચાલો, મારે ઘણા કામ છે, આવા બધા ડખા ન કરવાના. મમ્મી, શું બેટા જમવાનું બની ગયું છે? બહુ ભૂખ લાગી છે મને. અરે બેટા, આજે જમવાનો સમય જ ક્યાં થયો છે? હમણાં સમય થાય ને એટલે હમણાં રસોઈ મૂકી દઉં છું. મમ્મી, 7 તો વાગ્યા છે, હવે બનાવો ને. તને ખબર તો છે ને બેટા કે આપણા ઘરમાં ગેસ કે 8 વાગે ચાલુ થાય છે રસોઈ માટે. હા, પણ આજે થોડુંક વહેલું બનાવો ને. અને હું કીટી પાર્ટીમાં ગઈ હતી ને, તો બહુ આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક પીધું, તો એટલી મને શરદી થઈ ગઈ છે ને, માથું પણ એટલું દુખે છે બેટા. જમે વહેલા જમીને સુઈ જવું છે. પણ તું સવારની ગઈ હતી તો કેમ લેટ થઈ ગયું આજે? મમ્મી, તમે કીટી પાર્ટીની વાત જ ના કરો. ઓ હા, તમે કોઈ દિવસ કીટી પાર્ટી કરી નથી ને એટલે તમને ખબર ના પડે, એમાં તો લેટ થાય. પણ બેટા, બધા એવું કહે છે કે કીટી પાર્ટીમાં ન જવાય. કેમ? એ સારું નહીં આપણા માટે. શું મમ્મી, તમારી જેટલી એજ છે ને એવું જ મગજ છે તમારું. હો બેટા, હું તને સારી સલાહ આપું છું કે આ કીટી પાર્ટી જેવી વસ્તુમાં જવાય જ નહીં. ના, મને ગમે છે જવું. હું જાઉં ને તો મારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે. વાહ, હવે તમે રસોઈ બનાવો ને જલ્દી. આવી ગયા તમે? આવી ગયા એટલે હું આ ઘરમાં જ રહું છું. આવી ગયા તમે, દર્શન તમારા નથી થતા. ભાભી આમ આવો, જરા તમે આમ આવો છો. શું છે? હા ભાભી, પર ક્યાંની ઓર્ડર પર ઓર્ડર ઓર્ડર પર ઓર્ડર રીચા. ઓર્ડર કોઈ નથી કરતું, એ મારા સાસુ છે. એટલે હું જસ્ટ કહું છું કે મને ભૂખ લાગી છે તો રસોઈ બનાવી આપો ને જમવું છે. તો જાતે બનાવીને ખાવ ને, તાળા નથી મારા રસોઈને. અને ભાભીએ કે તારો ઠેકો નથી લીધો કે એ જમવાનું બનાવે ને તને પીરસે, એના કરતા એક કામ કર ને, જાતે બનાવ અને જાતે ખા. કારણ કે તારે તો અમારા મોહિત માટે પણ રસોઈ નથી બનાવી, તારે અમારા ઘરના કોઈ કામ નથી કરવા, તો તને શું અમે શોભાના ગાંઠિયા માટે લઈને આવ્યા છે પરણાવીને? રીચા, રેવા નથી બનાવવાની હું રસોઈ. એક તો ઓલરેડી માથું દુખે છે અને ઉપરથી માથાનો દુખાવો અમારા ઘરમાં જ છે. હા હા, માથા તો દુખે જ ને, જોર જોરથી મ્યુઝિક વાગતા હોય, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય અને અધૂરામાં પૂરું તારી ખીખી કરતી બધી બેનપણીઓ જોડે રખાડતી. તમારે આટલું બધું બોલવું જરૂરી છે? જરૂરી છે. જ્યારથી તું આ ઘરમાં પાણીને આવી છે ને, ત્યારથી એક જ કામ કરતી આવી છે, બસ સવાર ઉઠે અને જોરથી મ્યુઝિક મૂકીને ખબર નહીં કઈ જાતની એક્સરસાઇઝ કરે છે. કસરતના નામે તો ઘરમાં છે ને તાંડવ મચાવે, તાંડવ. અને હા, તમે બંને સાંભળી લ્યો, કાલથી હું સાડી નથી પહેરવાની. હા હા, કે શું કામ સાડી પહેરે? કઈ સાડી પહેરવામાં તો કેટલી વાર લાગે. સારું સારું, હું તો તને કહું ને, તું સાડી પહેરે જ નહીં આ ઘરમાં છે ને આખો દિવસ. પેલી જો રાત્રે નાઇટી પહેરે ને એ પહેરીને જ ફર્યા કર ને, એ સારામાં સારું. એ 5 મિનિટમાં બહાર તો નીકળીશ રૂમની. એડવાન્સ જ ચાલતું હોય ગમે ત્યારે. નહીં, તમે શાંતિ રાખશો ઘરમાં એટલે હું એક શબ્દ પણ ઘરમાં નથી બોલતી. પણ તમે શું કામ ઘરમાં બોલો છો, બહારને સંભળાવો છો? અચ્છા ભાભી, આ તમે નથી બોલતા ને એનું જ પરિણામ છે. જો બોલતા થઈ જશો ને તો તમારી આ વહુ છે ને સીધી સટ થઈ જશે. અત્યારે જલેબીને ગુચરા જેવી થઈ ગઈ છે. રીચા, મેં તને શું કીધું? બસ હા કાકીજી, સાસુ સાસુ બનવાની કોશિશ નહીં કરો તો વધારે સારું. બેટા શાંતિ રાખ, તું તારી રૂમમાં જા. તું જ્યારે પરણીને આવી ને ત્યારથી આ ઘરમાં કંકાસ શરૂ થયો છે. બાકી તું નહોતી ને ત્યાં સુધી આ ઘર સ્વર્ગ હતું. સ્વર્ગ? હે, કંકાસ કોણ કરે છે? તમે, મેં તમને બોલાવ્યા નહીં ને, તો સાઈડમાં રહો. મમ્મીજી, હું છે ને મારા રૂમમાં થોડીક વાર આરામ કરું છું, રસોઈ બની જાય ને એટલે મને બોલાવજો. આજે તો તને રસોઈ નહીં જ મળે. અને જો ભાભી તમે રસોઈ આપી છે ને આને, તો ખેર નથી. તારે ખાવું હોય ને તો જાતે બનાવજો ને જાતે ખાજે. ઓકે, સ્વીગી છે તે ઓર્ડર કરી દઈશ. હો ને, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ભગવાન, તમે બંને શું આવી રીતના ઝઘડો કરો છો? રીચા, તું તેની કાકીની સાસુ છે ને, તું તો સમજ, તું તો વડીલમાં આવે છે. હા હા, બધું વડીલે જ સમજવાનું, એને તો કાંઈ સમજવાનું જ નહીં. ઓ ભાભી, હું તમને હજુ સમજાવું છું, તમારે સમજાવ્યું ને તો સમજાવી દેજો. બાકી આ છે ને માથે બેસીને છાણા થાપે ને એમાં નીચે તમારી વહુ. હે ભગવાન, તું તારું કામ કરજા, ખોટું મગજ ઘસમાં.
પા એક આ તો વનિતા નવી નવી લગ્ન કરીને આવી છે, વર્ષ નથી થયું, એને ખબર નથી પડતી કે એડજસ્ટ થતા જો વાર લાગે. બધા અમે બંને જેવા ન હોય કે જલ્દી એડજસ્ટ થઈ જાય ઘરમાં, અને બધાને રીતિ રિવાજ સરખા હોય છે. આ રીતે સમજતી જ નથી. ચાલો કામ પતાવું મારું. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ સિરિયલ આવે છે ભાઈ, જોવા જેવી. ભગવદ્ ગીતા વિશે શું કીધું છે હમણાં બાપુજી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ, બહુ ટાઈટ વાજ તને? તમને ખબર તો છે મારી આ દેહમાં પડે એટલી ટાઈટ. અહીં કંઈ શેરમાં નથી પડતી હો. કોને ખબર આવતો, મારી અંદર જ ટાઈટ ભરી છે. એટલે તને કહું કે નોકરી હારી ગોતી લે, એટલે હારી છોકરી ગોતી દેવી તને, એટલે તારું છે ને બધું સમાધાન થઈ જાય. ટાઈટ વહી જાય ભાગે ઊભી પૂછડી. બાપુજી હું ઓફિસે ફરું છું, પણ ક્યાંય નોકરીનો મેળ જ નથી પડતો. હવે તું છે ને આમ થોડોક ગામડીઓ પર છો, થોડોક આમ આ મોહિતની જેમ જો, ઇન્સર્ટ બિન્સર્ટ મારીને જવાય નોકરીએ, નોકરી માંગવા માટે જવાય, અને છે ને થોડુંક આમ વર્ડ સાથે વાત કરાય એમ કોન્ફિડન્ટથી, કે ભાઈ હું આટલું ભણ્યો છું અને મારે તમારી કોઈ પણ પ્રકારની મને જોબ આપવા બે આપો તો હું કામ કરવા તૈયાર છું એમ. બાપુજી એક વાત કહું? બોલ. મોહિતનું નામ લીધું ને હા, તો યાદ આવી ગઈ, નકર તો મને ભૂલવાની કેટલી ટેવ છે. તમને આ ભૂલકનો છો હાવ તો. એ મોહિત છે ને એને બીજી બાયડી હોય ને એવું હોતી મને લાગે. આ હું વાત કરે તો હાવ તારી નજરમાં છે ને ખરાબી છે. મારો દીકરો એવું કોઈ દી કંઈ કરે જ નહીં. અરે આમ બે જણા ન હોય એવી રીતે ઊભા હતા તે કોઈક હશે જૂના મિત્ર એના કોઈક, તે ઊભા હોય ઘણા વર્ષો પછી મળ્યા હોય તે. તો થોડાક તો આગા ઊભા હોય ને. આ તારામાં છે ને બધું આ ગામઠી પણ જ છે એકલું. પણ બાપુજી મારી વાત હજી આખી સાંભળો તો ખરા, એની પાસે ટિફિન હતું ને આ મોહિતભાઈને આપી. હશે વાતચીત કરી હોય, કદાચ ઘરેથી ટિફિન ન બનાવી દીધું હોય ક્યારેક, તો બે ભેગા બે ને જમી લે જૂના મિત્રો હોય તો કદાચ. પણ બાપુજી એ હાવ એટલા પાસે ઊભા હતા. આ તને મારે કેમ સમજાવું? એ તારી નજરમાં કંઈક ખામી હશે, આ ગામડા ગામમાં કદાચ એટલા નજીક ઊભા હોય ને તો શંકા કરાય, પણ શહેરમાં તો આ બધું છે ને કાયમનું રહ્યું, બધા આટલા નજીકથી ઊભા રહીને વાતચીત કરે, એમાં છોકરા છોકરી બહુ દૂર ઊભા રહે એવું કાંઈ આય નથી હોતું કંઈ. અને મારો દીકરો છે ને મને પૂરો ભરોસો છે, એ ખોટું કામ આવું કંઈક કરે જ નહીં. બાપુજી મને ખબર છે હું ગામડીઓ છું, વધારે વર્ષ મેં ગામડે જ કાઢ્યા છે, પણ આ ગામડામાં આવું ન હોય મેં તો આ શહેરમાં પહેલી વાર જોયું. એટલે જ અને વાત હતી આપણા ઘરની એટલે કરી. પછી તમારો દીકરો છે, તમે માનો તોય ભલે ને ન માનો તોય ભલે. તું કહે છો એટલે હું આવે ને એટલે એ પૂછી લઈ તમ તારે, એટલે મારા મનનું સમાધાન થઈ જાય. અને બાપુજી મારું નામ નહીં દેતા હો. તો પછી અહીં બેઠા બેઠા મને કેમ ખબર પડી એમ પૂછે તો મારે શું કહેવું? તો પછી ઘરે કાંક થયું હોય તો મારું મને બીક લાગે. સારું હાલ બીજાનું નામ દઈ દે મારા મિત્રનું. એક તો મારું કંઈ થતું નથી ને. ક્યાં બેટા વહેલો આવી ગયો આજે નોકરીએથી? હા પપ્પા કામ વહેલું પતી ગયું એટલે આજે વહેલો આવી ગયો. સારું સારું. પણ બેટા એક વાત કરવી હતી મારે તને. બોલો ને પપ્પા. એક મારા મિત્ર છે એનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે તમારો દીકરો કંઈક આ લેડીઝની સાથે એકદમ નજીકથી ઊભો રહીને કંઈ બધી વાતચીત કરતો હતો ને ભેગા જમતા હતા અને ટિફિન આપ્યું ને બધા બેસીને જમતા હતા એ વાત હતી. તો આ વાત સાચી છે? પપ્પા એ તો વાત સાચી છે, પણ એ તો મારી સાથે જોબ કરે છે એ છોકરી હતી. લે. પણ બાપુજી આ ફોન ચાલુ હતો, લાઉડ સ્પીકર હતો, એટલે હું સાંભળતો હતો એ હાવ પાસે ઊભા. હા એણે કીધું તો એવું જ, પણ બેટા આ છે ને સમાજમાં આપણું નામ ખરાબ ન થાય એટલે સ્ત્રી પાત્ર હોય ને તો એની સાથે થોડી અમાન્ય રાખી, થોડું ડિસ્ટન્સ રાખીને આપણે એની સાથે વર્તન કરવું જોઈએ, જેથી કરીને અમારે મોટા લોકોને આવા ફોન પર કડવા વેણ કોઈને સાંભળવા ન પડે. પપ્પા અમે તો એટલા બધા પણ નજીક નહોતા ઊભા. પણ લોકોની વાત તો તને ખબર છે ને, મીઠું મરચું નાખી અને ટેસ્ટી બનાવવાની અને પીરસવાની એવી ખોટી ટેવ હોય છે લોકોને, એટલે વાતનું વતેસર થાય
એના કરતાં એવું કોઈ આપણે વર્તન જ ન કરવું. અને હા, તને ખબર છે આ તારી કાકી છે ને, એનો ભાણિયો પમદી આવ્યો હતો. ઘરમાં રોજ ક્લેશ ચાલે અને કંઈ બૈરાના ડખા હશે, તેણે બીજા લગ્ન કરી લીધા. બોલ, હવે આજની જનરેશનની કોઈ સહનશક્તિ જ નથી. અને પછી વડીલોને કેટલું સાંભળવાનું આવે, આ બાઈ જેને લગ્ન કરીને લાવ્યા હોય એ વેવાઈ સાથે કેટલી માથાકૂટ થાય, એના છોકરા હોય એણે શું સમજવાનું. સામે બીજું પાત્ર આવે, આ એક મ્યાનમાં બે તલવાર નાખતા હોય તો એ કઈ રીતે ચાલે જીવન. એટલે આવું કોઈ પગલું તમે ભરતા નહીં હોય ભલા થઈને. આ તો અમને છે ને અહીંયા દાખલો જીવતો જીવ જોવા મળ્યો. એટલે આપણા ઘરમાં એવું પગલું કોઈ ન ભરે અને એવી કોઈ માથાકૂટ ન કરે એની ચિંતા અમને થાય. ઠીક છે ઉપર, તમે ખોટી ચિંતા ન કરો, તમે વિચારો છો એવું કંઈ જ નથી. હા તો ઠીક હશે. ચાલો, તું થાકીને આવ્યો છે, હાથ પગ જોઈને જમવા બેસી જા. હા પણ તમને આ વાત કરી કોણે? કીધું ખરું, મારા મિત્રનો ફોન આવ્યો હતો અને ફોન સ્પીકર પર હતો, ત્યાં બાજુમાં બેઠો તો એ સાંભળતો હતો. હવે મારે તારા વિશે આવી કોઈ વાત કરે તો મારે બધા એને કેમ હાચવવા પછી આમાં. એટલે થોડુંક વર્તન કરવામાં આપણે ધ્યાન રાખવું, ડિસિપ્લિન મેન્ટેન કરવું ગમે ત્યાં કોઈ સ્ત્રી પાત્રને મળીએ ને ત્યારે. ઠીક છે. બાપુજી, તમે એને આમો જોયું હરખું? હરખું જ જોયું, સાચું જ બોલતો હતો બિચારો. આંખોમાં જોઈએ કે મોઢામાં? હવે ભાઈ, મેં મારી રીતે જોઈ લીધું એને, અને તને એવી શંકા લાગે છે ને તો ફરી પાછું કંઈક એવું થાય તો મને કહેજે, જોઈ લેવું પછી આપણે. ભલે બાપુજી. આ ખોટી શંકાઓ કરીને છે ને ઘરમાં ડખા નાખે છે. આ બધા દેશી માણસોનું શું કહેવું હવે.